नमस्कार दर्शक मित्रों, चैनल आई विटनेस समाचारोमां आपનું હાર્દિક સ્વાગત છે. હું છું દ્રષ્ટિ નાયક. સમાચારોની શરૂઆત કરતા પહેલા કરીશું એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઉધના 3 રસ્તા ખાતે યસ બેંકના એટીએમ માં લાગી આગ. टाइटन कंपनी द्वारा पत्रकार परिषद नु आयोजन करायु. जीएसटी नवा माळखाणी जाहेरात थी सूरत डायमंड उद्योग में फफड़ाट. टैक्स फ्री डायमंड उद्योग ने पण जीएसटी नी जाळ में आवरी लेवामां आवता रोष. હવે જોઈશું સમાચારો વિસ્તારથી. ઉધના 3 રસ્તા ખાતે આવેલા યસ બેંકના એટીએમ ના બપોરના સમયે આગ લાગી હતી. શોર્ટ સર્કિટ થી લાગેલી આગથી આસપાસમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રૂપિયા લેવા આવેલા લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરના કાફલાએ આગ પર કાબુ મેળવ્યો હતો. ઉધના 3 રસ્તા પર 3-4 બેંકના એટીએમ સેન્ટર આવેલા છે, જેમાંથી યસ બેંકના એટીએમ સેન્ટરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગને કારણે ફર્નિચર સહિતનો સામાન સળગવા લાગ્યો હતો, જેથી આસપાસના લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયરના જવાનોએ જણાવ્યું હતું કે આગમાં એટીએમ મશીનને નુકસાન પહોંચ્યું નથી. કેમેરામેન સોહન પટેલ સાથે અશ્વિની સોનવણે, ચેનલ આઈ વિટનેસ સુરત. મોદી સરકાર દ્વારા 3 વર્ષથી થતા ઉજવણીના વિરોધમાં અભિનેતામાંથી નેતા બનેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજ બબ્બર સુરત આવ્યા હતા અને લોકોમાં વર્તમાન સરકારના ગેરવહીવટને ઉજાગર કરતા આંકડા તેમણે રજૂ કર્યા હતા. કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા રાજ બબ્બરે મોદી સરકાર દરેકે મોરચે નિષ્ફળ જ રહી છે આવા આંકડા પણ તેમણે આપ્યા હતા અને પાટીદાર સમાજ સંઘર્ષ કરતો હોય અને તેમને તેમનો હક હિસ્સો મળવો જ જોઈએ તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. પીપલોદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ બબ્બરે જણાવ્યું હતું કે દેશમાં રાજસ્થાન, એમપી, ઓડિશા, ગુજરાત સહિતના રાજ્યોમાં લોકોનો અવાજ દબાવી દેવાનો પ્રયાસો વર્તમાન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. દેશનો દરેક નાગરિક મોદી સરકારના શાસનમાં આવ્યા બાદ દુઃખી થઈ રહ્યો છે. તેમ છતાં હાલની સરકાર ઉજવણીમાં જ વ્યસ્ત છે. કોંગ્રેસ લોકો સમક્ષ સરકારની હકીકત રજૂ કરવા દેશમાં દરેક શહેરોમાં અભિયાન ચલાવી રહી છે. શિક્ષણ, ઔદ્યોગિક, મહિલા સુરક્ષા, બેટી બચાવો અને દલિતો પર થતા અત્યાચારો, યુવાનોને રોજગારી, દરેક મોરચે મોદી સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. વર્તમાન સરકાર માત્ર ને માત્ર બોલબચ્ચરની સરકાર છે. નક્કર આયોજનો, નીતિના અભાવે યુવાનો પાસે રોજગારી નથી. 2 કરોડ નોકરીઓ આપવાની જાહેરાત કરનાર સરકાર 2.5 લાખ લોકોને રોજગાર આપીને હાફી ગઈ છે. बिठाया, बढ़ा दी और रोजगार मिलने का साथ बनाया. कभी हम जब उत्तर प्रदेश में सूरत की बात करते हैं तो उत्तर प्रदेश में लोगों का कहना यह होता है कि प्रवासियों के लिए सूरत की सूरत बहुत ही ज्यादा खूबसूरत है. हम इस खूबसूरत शहर को नमस्कार करते हुए, नमन करते हुए, हम उस गुजरात को नमन करते हैं जिस गुजरात ने पूरे देश में क्या दुनिया के अंदर एक विश्वास किया है, भरोसा. हम मुंबई में रहे गुजराती समाज को के साथ में धंधा करना, बिजनेस करना, लिखा पढ़ी की जरूरत नहीं होती. जबान मिल गई तो जबान मिल गई. जब गुजरात
बात की जाती है तो ये कहा जाता है कि भरोसे की बात की जा रही है, और ऐसा ही 3 साल पहले गुजरात से एक व्यक्ति आया, हमारे बनारस ने तो उस पर भरोसा किया ही किया, सारे देश ने तो इस पर बहुत भरोसा किया, लेकिन उन्होंने इस भरोसे को जार जार कर दिया। सच्चाई ख्याल से सूरत में भी अगर आप देख लें, गुजरात के लोग इस बात को ज्यादा समझ सकते हैं कि जहां उद्योग की बात आती है तो 3 साल में उद्योग की चमक फीकी पड़ गई। किसी भी उद्योग से जुड़ा हुआ कोई भी व्यक्ति, हम ये कहेंगे रियल स्टेट की बात करें या हम कहेंगे मैन्युफैक्चरिंग की बात करें या हम की बात, ये तमाम चीजें आज की तारीख में ऐसी लगती है कि शायद छोटा व्यापारी अपने आप को सिर्फ अपने आप को बचाने के लिए। लग्न એ સંગીત નૃત્ય હાસ્ય અને પ્રેમ સાથેની એક અનંત જાહેરાત છે જ્યાં જીવનભરની યાદો ઊભી કરી શકો છો। લગ્ન એ બે વ્યક્તિઓ વચ્ચેનો શાશ્વત બંધનની ઉજવણી બની રહે છે, તો દરેક લગ્ન એ અલગ અલગ પણ છે જે જોડી પ્રેમના વિચારોની ઘનિષ્ઠતા અને પ્રતિબિંબ દર્શાવે છે। લગ્ન સલાની સિઝનમાં દેશની સૌથી વધુ પસંદગી પામતી વોચ બ્રાન્ડ ટાઇટન પાસે દરેક માટે કંઈક ને કંઈક ખાસ છે। એક ભવ્ય વોચની સાથે સાહસિક ડાયલ અને પ્રભાવશાળી રીતે જડવામાં આવેલું મેટલ પરફેક્શન જે એક સૌથી સારી ભેટ માટે તૈયાર કરાયેલું છે। મેં એરિયા મેનેજર ગુજરાત રિટેલ ચેનલ હેન્ડલ કરતા હું, ઓર રિટેલ ચેનલ કે અંદર હમારે વર્લ્ડ ઓફ ટાઇટન ઓર ફાસ્ટ ટ્રેક સ્ટોર આતે હૈ। આજ હમ લોગ યે જો ઇકઠ્ઠા હુએ હૈ યે ટાઇટન કા જો નયા વેડિંગ ટેસ્ટ કરકે જો નયા બંધન કે કલેક્શન્સ આયે હૈ उसके बारे में आपको मैं ब्रीफ करूंगा। हम लोग अभी सूरत में जो घोड़दौड़ रोड में हमारा फ्लैगशिप स्टोर है वहाँ पे हम हैं, और ये जो Q1 था कंपनी का अप्रैल मई एंड जून, इस 3 महीने में बहुत सारी शादी की डेट्स थी, वेडिंग डेट्स थे, और टाइटन एज अ ब्रांड बहुत ही प्रेफर्ड ब्रांड है गिफ्टिंग के लिए। सो बंधन एक ऐसी चीज़ है कि जिसमें हम एक जो कपल होता है जो अपनी लाइफ का नई शुरुआत करता है उसको गिफ्टिंग ऑप्शन के तौर पे टाइटन वॉचेस बहुत ज़्यादा इंडिया में प्रेफर की जाते हैं। थोड़ी सी मैं कंपनी के बारे में पहले इंफॉर्मेशन दूंगा। इंडिया की हाईएस्ट लार्जेस्ट मैन्युफैक्चरिंग वॉच कंपनी है टाइटन कंपनी लिमिटेड। वर्ल्ड में हम 5th नंबर पर है, 5th मैन्युफैक्चरिंग वॉच कंपनी है टाइटन कंपनी लिमिटेड। और ये जो वॉच ब्रांड है ये बहुत ही वेल नोन और वेल रिकग्नाइज्ड ब्रांड है। हम हर क्वार्टर कस्टमर के लिए नए नए कलेक्शंस लेके आते हैं जो कस्टमर्स को अच्छे लगते हैं, जिसके रिजल्ट्स हमको अच्छे मिलते हैं, और इसीलिए ये जो वेडिंग सीजन है शादियों का उसके लिए हम ये नया कलेक्शन लेके आए हैं। ये जो कलेक्शन है ये 3995 से लेके 9495 ये प्राइस रेंज में हम कस्टमर्स को ये घड़िया ऑफर कर रहे हैं। सो दीज वॉचेस आर अवेलेबल इन ऑल द रिटेल आउटलेट्स। रिटेल चैनल में वर्ल्ड ऑफ टाइटन में अवेलेबल है, लार्ज फॉर्मेट स्टोर में वेस्ट साइड लाइफस्टाइल, और जो हमारे अदर मल्टी ब्रांड आउटलेट्स है उसमें अवेलेबल है। हम लोग अभी जहाँ पे है ये कंपनी का एक्सक्लूसिव वर्ल्ड ऑफ टाइटन चैनल है। यहाँ पे खरीदने में कस्टमर को बहुत सारे बेनिफिट्स हैं, जैसे कि हर एक वर्ल्ड ऑफ टाइटन में सर्विस सेंटर होता है, सो आफ्टर सेल्स एंड सर्विस जो होती है वो कस्टमर को यहाँ पे बहुत अच्छी तरीके से मिलती है। हमारे 4 बिलियन एक्टिव कस्टमर है, जिसके वजह से हम एक लॉयल्टी प्रोग्राम रन करते हैं जिसको एन सर्कल बोलते हैं,
जिसके बहुत सारे बेनिफिट्स होते हैं, जैसे कि बर्थडे एनिवर्सरी हो गया जिसमें कस्टमर्स को डिफरेंट ऑफर्स मिलते हैं, जो बेनिफिट एक एक्सक्लूसिव रिटेल चैनल में ही होता है। और ऑल ओवर इंडिया हमारे 472 वर्ल्ड ऑफ टाइटन है, हम लोग अराउंड 130 टाउन्स में प्रेजेंट्स है, और हमारा प्रेजेंस आउट ऑफ इंडिया में भी बहुत है, हम अराउंड 32 कंट्रीज में प्रेजेंट है। सूरत में नगरपालिका द्वारा सूको भीनो कचरो अलग करने अभियान शुरू થયું છે, જે અંતર્ગત તમામ શહેરીજનો સુધી આ વાત પહોંચે તે માટે અભિયાન શરૂ કરાયું છે, જેને લઈને આજે એક કાર્યક્રમમાં લીંબાળ વિસ્તારમાં આવેલા અનેક સોસાયટીઓમાં સૂકા કચરા અને ભીના કચરા વિશે સમજ આપવામાં આવી હતી। લીંબાળ ઝોનના મીઠીખાડી વિસ્તારમાં આવેલા ગુજરાતના સ્લમ બોર્ડના ચોગાનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉર્દુ શાળા, લીંબાયત વિસ્તારમાં આવેલી પગનાવતી સોસાયટી, ઈદગાહ રોડ તથા મદીના મસ્જિદ પાસે જવાહર મહોલ્લામાં આવેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં મોટી સંખ્યામાં શહેરીજનો, શાળા શિક્ષકો તથા વિદ્યાર્થીઓને એકત્ર કરી સૂકા ભીના કચરાનું વર્ગીકરણ કરી અલગ અલગ કચરાના ડબ્બાઓમાં ભેગા કરી ડોર ટુ ડોરના વાહનોમાં નિકાલ કરવા માટેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી। હિમાંશુ પંડ્યાનો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત। જંતુ પડેગી હવા મે माहौल में पर्यावरण में फैलाएंगे और उससे हम बीमार पड़ेंगे। और देखना हो तो देख लेना, ये मेरा बरसों का तजुर्बा है, दोपहर को या रात को हमारे घर में जब भी थोड़ा बहुत खाना बचता है तो उसको कचरे के डिब्बे में डालने की बजाय हम लोग हमारे घर के बाहर कहाँ दरवाजा। શનિવારના રોજ જીએસટી અંગેની જાહેરાત થતાં જ સુરતના ડાયમંડ ઉદ્યોગોમાં કચવાટ જોવા મળી રહ્યો છે। વર્ષોથી ટેક્સ મુક્તિનો લાભ લેતી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને જીએસટી જાળમાં આવરી લેવાય છે, જેથી હીરા ઉદ્યોગમાં કચવાટ જોવા મળી રહ્યો છે। રફ ડાયમંડ પર 0.25% અને પોલિશ ડાયમંડ પર 3% જીએસટી લાગુ કરવામાં આવ્યો છે। જાણકારોના કહેવા મુજબ રફ અને પોલિશ ડાયમંડ પર ભલે 0.25% અને 3% ટેક્સ હોય, પરંતુ હીરા દલાલો અને પોલિશ ડાયમંડ કરનારાઓ સર્વિસ પ્રોવાઇડરની વ્યાખ્યામાં આવશે, જેથી તેઓ પર 18% જીએસટી લાગુ પડશે। જેમ જેમ જીએસટી અંગેની વિગતો સ્પષ્ટ થઈ રહી છે તેમ તેમ રોષ ફેલાઈ રહ્યો છે। કેટલાક હીરા વેપારીઓએ જીએસટીનો વિરોધ કરવા સંગઠન બનાવીને દિલ્હી સુધી રજૂઆત કરવાની તૈયારી કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। જો કે સુરત અને દક્ષિણ ગુજરાતના વેપારના એપિક સેન્ટર ગણાતા ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોના મતે જીએસટીને લીધે ઉદ્યોગોને લાભ થશે, પરંતુ સુરતના મુખ્ય ડાયમંડ ઉદ્યોગમાં મૂંઝવણ જોવા મળી રહી છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત। ચકચારિત દિશિત જરીવાલા હત્યા કેસના આરોપી સુકેતી ઉર્ફે સની મોદીએ કરેલી જામીન અરજી પર આવતીકાલે ગુરુવારની મુદત પડી છે। લગ્નેતર સંબંધોમાં પ્રેમી સુકેતુ સાથે મળી દિશિતની પત્ની વેલસીએ હત્યાનું કાવતરું ઘડી દિશિત જરીવાલાની હત્યા કરી નાખી હતી। ઉદ્યોગપતિ પરિવારના એકના એક પુત્ર દિશિત જરીવાળાની તેની જ પત્ની વેલસીએ પ્રેમી સુકેતુ મોદી અને ડ્રાઈવર ધીરેન્દ્ર સાથે મળી હત્યા કરી હતી। ઉમરા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી। તે દરમિયાન થોડા સમય અગાઉ જ આ કેસમાં વેલસી જરીવાળાને હાઈકોર્ટમાંથી શરતી જામીન મળી ગયા છે, ત્યારે એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ સુકેતુ ઉર્ફે સની મોદીએ તેના વકીલ મારફતે કોર્ટમાં જામીન અરજી કરી છે। આ અરજી પર ગુરુવારની મુદત પર સુનાવણી થનાર છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત। સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। ઉધના 3 રસ્તા ખાતે યસ બેંકના એટીએમમાં લાગી આગ। કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજ બબ્બર સુરત આવ્યા, લોકોમાં વર્તમાન સરકારના ગેરવહીવટને ઉજાગર કરતા આંકડા રજૂ કર્યા।
પત્રકાર પરિષદનું આયોજન કરાયું. લીંબાયત વિસ્તારમાં સૂકા કચરા અને ભીના કચરા વિશે સમજ આપવામાં આવી. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર સાથે આપ સમક્ષ ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness.